કાશ્મીર ઘાટીમાં વહેનારી બરંગી નદી આજકાલ દરેકના કુતૂહલનું કારણ બની છે. ખરેખર તો પાછલા અમુક દિવસોમાં વંદેલ ગામ વિસ્તારથી પસાર થનારી બરંગી નદીમાં અચાનક સિંક હોલ આવી ગયો હતો અને નદીનું બધું પાણી આ સિંક હોલમાં પડવા માંડ્યું. હજુ સુધી પાણીને આ સિંક હોલમાં જતા રોકવા માટે પ્રશાસનને કોઈ સફળતા હાંસલ નથી થઈ. કાશ્મીર ડિવિઝનમાં સિંચાઈ અને પૂર નિયંત્રણના ચીફ એન્જિનિયર નરેશ કુમારે લોકોને આ સિંક હોલથી દૂર રહેવાની સલાહ આપી છે. 4 દિન પહેલે જે જો સિંક હોલ ક્રિએટ હુઆ તો હમારી જો ફ્લડ કંટ્રોલ ડિવિઝન કી ટીમ થી ઉસને ઇમિડિયેટલી વહાં કા દોરા કિયા તો ફાઇનલી ઇસમે યહી ડિસાઇડ કિયા ગયા કે રિપોર્ટ જો હૈ અવેટેડ હૈ જિયોલોજિસ્ટ કી તો ઉનકી રિપોર્ટ આજ હમરે પાસે જૈસે હી આ જાતી હૈ તો હમ ઇસકે ઉપર ફાઇનલ ડિસિઝન જો હૈ લે પાએંગે. લોગો કે લિયે યહી હમારી તરફ સે સંદેશ હૈ કે વો ઇસકો ફિલહાલ ઇસ હોલ સે થોડા દૂર હી રહે, ઇસકો એઝ અ પિકનિક સ્પોટ ના ટ્રીટ કરે. બરંગી નદીનું પાણી જેલમ દરિયા સાથે જઈને ભળે છે અને જેલમ દરિયાના પાણી માટે આ પાણીનો એક મોટો સ્ત્રોત છે. બરંગી નદી દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાથી આવે છે. આ નદીની વચ્ચે જે સિંક હોલ બન્યો છે તેની લંબાઈ અને પહોળાઈ લગભગ 12 ફૂટ છે. સ્થાનિક લોકો પ્રમાણે આ સિંક હોલમાં પાણી પડવાનો અવાજ 200 મીટર દૂર સુધી સંભળાઈ શકે છે. સ્થાનિકોનું એ પણ કહેવું હતું કે 25 વર્ષ પહેલા આ પ્રકારનો જ એક સિંક હોલ બન્યો હતો જેને બાદમાં રેતી તથા માટીના થેલાઓથી ભરવામાં આવ્યો હતો અને ફરી પાણી પોતાની નિયત દિશાથી વહેવા લાગ્યું હતું. વંદેલ ગામ વિસ્તારના એક સ્થાનિક નિવાસી ઇમ્તિયાઝ અહેમદે જણાવ્યું કે સિંક હોલમાં પાણી જવાના કારણે હજારો માછલીઓ પાણી ન મળવાને કારણે મરી ચૂકી છે. વંદેલ ગામના ચોકીદાર મોહમ્મદ રમઝાને જણાવ્યું કે અત્યાર સુધી તો પાણીને સિંક હોલમાં જતા રોકી નથી શકાયું. તેમનું કહેવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો આવનારા દિવસોમાં લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે જે આ બરંગી નદીના પાણી પર નિર્ભર છે. પ્રશાસનનું કહેવું છે કે તેઓ આ મામલામાં કામ કરી રહ્યા છે અને નિષ્ણાતોની ફાઇનલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. પ્રશાસને લોકો અને મીડિયાથી આગ્રહ કર્યો છે કે તેઓ સિંક હોલની નજીક જવાનું ટાળે અને કોઈપણ પ્રકારની દુર્ઘટના બનવાનો મોકો ન આપે. પ્રશાસને ચેતવણી આપી છે કે જે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે. પરંગી નદીની આસપાસ ધારા 144 લગાડવામાં આવી છે.